સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોસમાળા ગામ નજીકથી પસાર થતી નહેરમાં વહેલી સવારે કાર ખાબકી હતી. કારમાં સવાર 5 યુવકો ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. તમામ મૃતકો સુરતના વરાછા વિસ્તારના 5 યુવાનો સાપુતારા જવા નીકળ્યા હતા. રવિવારનો દિવસ ગુજરાત જિલ્લા માટે ગોજારો સાબિત થયો છે. વહેલી સવારે રવિવાર હોય સુરત શહેરના 5 યુવાનો નિશાન કંપનીના ટોરેનો કાર લઈ નીકળ્યા હતા. સુરતથી કામરેજ તરફ જતા માર્ગ પર કોસમાળા ગામેથી પસાર થતી નહેરમાં કાર ખબકી હતી. જોકે કાર નહેરમાં પડતા કારનો સેન્ટર લોક ફેર થતા યુવાનો બહાર નીકળવા પામ્યા ન હતા, જેથી કારમાં જ 5 યુવાનોના મોત થયા હતા. આજે રોજ સવારના આશરે 5-1 વાગ્યાના સમયે સંજયભાઈ, પરસોત્તમભાઈ તથા તેની સાથેના 4-8 માણસો સાપુતારા ફરવા જવા માટે પોતાની તેરેનો ગાડી નંબર છે GJ05 JK 80-89 નંબરની ગાડીમાં જતા હતા. દરમિયાનમાં વલથાણ નેર નજીક પહોંચતા સંજયભાઈ પોતાની ગાડીનો સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી છે નેરમાં પલટી ખાતા આ તમામ માણસો પાણીમાં ગાડી લોક થઈ જતા ગાડીમાંથી નીકળી શકાય નહીં, એટલે ગુંગળાવાથી અત્યારે મારું માનવું છે કે પાણીમાં ગુંગળાવાથી મોત થયેલ છે. તેમ છતાં ડેડ બોડી તમામ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને તમામ ડેડ બોડી અને CSC કામરેજ ખાતે લઈ આવવામાં આવેલ છે અને હાલમાં પોસ્ટમોર્ટમની તજવીજ ચાલુ છે. પોસ્ટમોર્ટમ ચાલુ છે અને બનાવવાની જગ્યાએ લાગતા લાગતા તમામ આજુબાજુના માણસો રહીશો ભેગા થઈ ગયેલા અને આ ગાડી જે છે એક ક્રેન દ્વારા બહાર કાઢી અને તમામને બહાર કાઢતા તમામ સ્થળ પર જ મરણ ગયેલા હતા. ઘટનાને પગલે કામરેજ પોલીસે સ્થાનિકોની મદદ વડે તમામ મૃતકોને બહાર લાવી કામરેજ PM માટે લઈ જવાયા હતા. મૃતક યુવાનો વરાછાના ચેતનનગરનો કલ્પેશ દેવચંદભાઈ, લંબે હનુમાન રોડ નજીક રહેતા પ્રકાશ ધોળકિયા આધારશીલા એપાર્ટમેન્ટ LH રોડ, વિજય કાણાની LH રોડ તેમજ રાજેશ લીમાણી નામના 5 યુવાનોના મોત થયા હતા. તમામ યુવાનો રવિવારની રજા હોવા માટે સાપુતારા ખાતે ફરવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં મોત નિપજ્યું હતું. મુકેશ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ કામરેજ.